હેલો ખેડૂત મિત્રો, હું અભયભ, તમે જોઈ રહ્યા છો એસએન ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. તો આજરોજ આપણે દિલીપભાઈની વાડીએ, જે મારા પપ્પા છે, તો ફરીવાર એનો વિડીયો લેવા માટેથી આવ્યા છીએ, જેની અંદર એની ટ્રેલિસ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલ છે. જે પહેલું આપણે જોયો હતો વિડીયો, એ છે સાદી પદ્ધતિથી જે રિંગવાળો, અને આ ટ્રેલિસ છે જેમાં લાગેટ વાવેતર હોય છે અને એમાં મિશ્ર પાક છે. તો આપણે એની પાસેથી પહેલાં તેનું ઇન્ટ્રોડક્શન લઈએ અને પછી એના પ્લાન્ટ વિશે જાણીશું. તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. નમસ્કાર મિત્રો, મારું નામ છે દિલીપભાઈ જાદવભાઈ ઘેરા, શ્રીનાથ નેચરલ ફાર્મ, ગામ અવાણિયા, તાલુકો માળિયા, જિલ્લો જૂનાગઢ. તો આપણે ઇન્ટ્રોડક્શન લીધું, હવે ઇન્ટ્રોડક્શન પછી હવે એના આપણે પ્લાન્ટ વિશે માહિતી લઈએ. દિલીપભાઈ, તમે જે જૂનો પ્લાન્ટ હતો અને આ નવો પ્લાન્ટ છે જે ટ્રેલિસ, તો એના એમાં શું તમને એવો વિચાર આવ્યો કે જે આ ટ્રેલિસ પદ્ધતિ કરવી તમને ઉગ્યું? હવે જે મારે તો પહેલો પ્રશ્ન એક જ છે કે મારે પાણીનો પ્રશ્ન મોટો જબરજસ્ત છે, કે ઓછા પાણીએ વધુ ઉત્પાદન થાય તો જે જગ્યા પણ ઓછી રોકાય અને ઓછું પાણી પણ જોઈએ, અને એ બંને માટેથી મેં ટ્રેલિસ પદ્ધતિનો ઉપયોગ કરવાનો મને આઈડિયો વીજો, અને એમાં અત્યારે સક્સેસ છે અને એ સારી પદ્ધતિથી મેં ટેલિસ્કોપનું વાવેતર કરેલ છે ડ્રેગન ફ્રૂટનો, એ આપ જોઈ શકો છો. અને ડ્રેગન ફ્રૂટની અંદર એવો અંદાજ છે કે જે એક વીઘાની અંદર, યાની કે સોળ ગુઠ્ઠાની અંદર જો 2500 કિલો જેવું ઉત્પાદન નીકળે છે, તો આની અંદર મારો એવો ટાર્ગેટ છે કે 3000 કિલોથી 3500 કિલો નીકળવું જોઈએ. તો જો 3500 કિલો અને 3000 કિલો નીકળી શકે આટલા વચ્ચેનું ઉત્પાદન, તો આપણે નફાના રૂપમાં વધારે રૂપિયા મળી શકે. એના માટેથી આ ટેલિસ્કોપનો આઈડિયો લગાવી, અને મને જે પ્રોબ્લેમ હતો પાણીનો અને જગ્યા, એ બે વસ્તુનો પ્રોબ્લેમ સોલ્વ કરી અને આ વસ્તુનો અપનાવેલ છે. તો દિલીપભાઈ, આપણે આ પ્લાન્ટ 1 વીઘા જે 17,400 સ્ક્વેર ફૂટની અંદર 1 વીઘો કહેવાય, એની અંદર કેટલા રોપ આવે, અને ટ્રેલિસની અંદર 1 વીઘાની અંદર કેટલા રોપ આવે? જે જૂની પદ્ધતિ હતી 11x8 નો પ્લાન્ટ છે, એની અંદર આપણે આવે છે એની અંદર રોપા ટોટલ 800 રૂપાથી 900 રૂપા જેવું આવે છે, અને જે આ ટ્રેલિસ પદ્ધતિ છે એની અંદર 1800 રૂપાથી 2200 રૂપા જેવું આવે છે. તો રોપની સંખ્યા ડબલ થઈ ગઈ એવું કહેવા માંગે છે. તો આ ટ્રેલિસ પદ્ધતિ છે ઈ અને સાદી પદ્ધતિ જે રિંગવાળી, એમાં ખર્ચો કેટલો કે વધારે થાય છે ટ્રેલિસની અંદર? ટ્રેલિસ પદ્ધતિની અંદર ખર્ચો વધારે આવે છે. જે જૂની પદ્ધતિ હતી જે પાઇપ અને રિંગવાળી, પોલ ને રિંગવાળી, એ પદ્ધતિના હિસાબમાં માનીએ તો એના કરતાં ડબલ ખર્ચો આવે છે. જે દોરી પદ્ધતિથી ટ્રેલિસ કરે છે એની અંદર ઓછો ખર્ચો લાગે છે, પણ મેં આ છે ને આપણે અલંગથી ગેલ્વેનાઇઝ વાપરેલું છે અને સેકન્ડમાં, અને એ ગેલ્વેનાઇઝને આયુષ લાંબી રહીએ એના માટેથી મેં ગેલ્વેનાઇઝનો ઉપયોગ કરેલ છે. તો આપણે આ પ્લાન્ટ વિશેની તો માહિતી લઈ લીધી, હવે આપણે એના પ્લાન્ટની અંદર જોઈ શકીએ છીએ કે જે આ મિશ્ર પાકમાં સોયાબીન છે, હળદર છે, એવું ઘણું બધું વાવેતર છે. તો આ હળદર સોયાબીન વાવવાનું કારણ શું? પહેલા જ મેં કીધું છે કે ભાઈ મારે પાણીનો પ્રશ્ન મોટો બધો છે, તો ઓછી જગ્યાની અંદર જેટલું બને એટલું વધારે ઉત્પાદન લઈ શકું, એ જ મને નફારૂપી છે. હવે એ સુઝાવ મને એવો આવ્યો કે આની અંદર જે જગ્યા પડતર રહે છે એ જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ, અને એ જ જગ્યાને પૂરેપૂરો ઉપયોગ કરીએ તો જ આપણે વધારાના પૈસા એક્સ્ટ્રા મળી શકે. એની અંદર જોઈએ તો સોયાબીન છે, હળદર છે, સાથે કોઠિંબા છે, અને મેઇન પાક છે એ મારો ડ્રેગનનો છે. કોઠિંબા છેલ્લો પાક છે, હળદર ત્રીજો પાક છે, અને સોયાબીન સેકન્ડ પાક છે. તો આપણે એની પાસેથી ઘણી બધી માહિતી લીધી અને થોડાક એના ફાર્મના સિનેમેટિક વ્યૂઝ પણ આપણે જોશું. અને જો આવા જ વિડીયો તમને જોવા હોય, સબસ્ક્રાઈબ કરે અને આ વિડીયોને લાઈક કરે.